नमस्कार। ताजा અને અગત્યના સમાચાર। ગુજરાતમાં તાત્કાલિક અસરથી બંધ। મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત। મોટો આતંકવાદી હુમલો અને ઇમરજન્સી કરાઈ જાહેર। પવિત્ર યાત્રા ધામને લઈને મોટા સમાચાર જાણતા પહેલા, તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને મોકલી આપજો। સૌથી પહેલા બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખ જાહેર કરાઈ છે। આ વર્ષે 27મી એપ્રિલે સવારે 7:10 વાગ્યાથી ધામના કપાટ ભક્તો માટે ખોલાશે। વસંત પંચમીના અવસર પર નરેન્દ્રનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે બદ્રીનાથ ધામ ઉત્તરાખંડ રાજ્યમાં ચમોલી જિલ્લામાં આવેલું છે, જેનું કપાટ 19 નવેમ્બરે શીતકાલ માટે બંધ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારે પૂર અને વરસાદને કારણે ઇમરજન્સી જાહેર કરાઈ છે। ઓકલેન્ડના રસ્તાઓ મહાસાગર બની ગયા છે। પૂરે રસ્તા પર કબજો જમાવ્યો છે। ઠેર ઠેર વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। ઓકલેન્ડ એરપોર્ટ પર પાણીથી પણ ભરેલું છે। રનવે કેટલાક ફૂટ પાણીમાં ડૂબેલું જોવા મળે છે। વિમાનોની અવરજવર પણ ઠપ થઈ ગઈ છે। મોટો આતંકવાદી હુમલો અને અનેકના થયા મોત। ઇઝરાયેલની રાજધાની જેરુસલેમના ઉત્તર ભાગમાં નેવેયાકો સ્ટ્રીટ પર એક ગુંજાના સ્થળ પર ગોળીબાર થયો હતો। આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત અને 10 લોકો ઘાયલ થયા હતા। ઘટના સ્થળે શુક્રવારે 8:15ની આસપાસ બની હતી। પેલેસ્ટાઈનના પશ્ચિમ કાંઠે ઇઝરાયેલના સૈનિકો દ્વારા 10 ઉગ્રવાદીને માર્યા ગયાના એક દિવસ બાદ ઇઝરાયેલ પોલીસે આ હુમલો આતંકવાદી હુમલો હોવાનું જણાવ્યું હતું। હવે મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીના નિર્માણ કાર્યને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે દિલ્હીના રોડને સાફ, સુંદર અને વિશ્વસ્તરીય બનાવવા સમગ્ર પ્લાન બનીને તૈયાર છે। તમામ ફૂટપાથ રિપેર કરવામાં આવશે। 24 કલાકમાં રોડનું સમારકામ થશે। તમામ રોડ ખાડાનું સમારકામ થશે। વીજળીના થાંભલા, સબવેનું રિપેરિંગ કરાશે। 20મી માર્ચની આસપાસ આ કામ વર્ક ઓર્ડર જાહેર કરવામાં આવશે અને 1 એપ્રિલથી કામ શરૂ થઈ જશે। ફરી ગુજરાતમાં તાત્કાલિક અસરથી બંધ। ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા ગુજરાતમાં 35 જેટલા સીએનજી પંપ તાત્કાલિક અસરથી બંધ થયા છે। ફેડરેશનના મત મુજબ જે ડીલર્સના સીએનજી પંપ બંધ કરાયા છે, તેમને અગાઉ કોઈ પણ પ્રકારની નોટિસ અપાઈ નથી કે ના કોઈ જાણ કરાઈ હતી। આ પંપ પર મહિને 1 લાખ લીટરથી ઓછું વેચાણ થતું હોવાથી બંધ કરાયા છે। ડીલર્સ ફેડરેશને કહ્યું કે જો સંતોષકારક જવાબ નહીં મળે તો ગુજરાતના તમામ સીએનજી પંપ અનિશ્ચિતકાળ માટે બંધ કરીશું।